મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ દ્વારા રચિત મહેંદીકૃત રામાયણમાં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવી હતી, જેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. સુરતના યુવાઓ મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષા પારેખનું નામ પણ સામેલ થયું છે. મહેંદી કલ્ચરના સ્થાપક અને દેશ વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત મહેંદીકૃત રામાયણને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ ઉત્કૃષ્ટ આર્ટ માટે તેમને પ્રમાણપત્ર એનાયત થયું છે. ઉલ્લેખનીય છે કે નિમિષાબેન અને તેમની ટીમે રામાયણની વિવિધ 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કર્યા હતા, જેને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જ્યારે જાન્યુઆરી 2024માં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં સુરતમાં પણ અનેક ઐતિહાસિક આયોજન થયા હતા. રામ મંદિરની ભવ્યતાથી પ્રભાવિત થઈને નિમિષાબેને કંઈક નવી રચના સાથે તેમની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાના ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની વિવિધ 51 ચોપાઈઓ આધારિત રામ જન્મ, બાલ અવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ, સીતાહરણ, હનુમાન મિલાપ, સુગ્રીવ રાજ્યાભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કર્યા હતા. આ યુનિક આયોજનને દેશ વિદેશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ એવોર્ડ અંગે નિમિષા પારેખે જણાવ્યું હતું કે મહેંદીકૃત રામાયણમાં ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારી ભક્તિ અને આસ્થાને મેં રામ ભક્ત બહેનના હાથ પર વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરી હતી. પોતાના આ આર્ટને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અને સન્માન મળતા તેમજ આ યુનિક કાર્યક્રમને વૈશ્વિક સ્તરે માન્યતા મળતા તેઓ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. મહેંદી પ્રત્યેની તેમની લાગણી અને સન્માનની આ યાત્રામાં તેમને આશીર્વાદ સાથે સહકાર અને સમર્થન આપનાર તમામ લોકોને તેમણે આભાર વ્યક્ત કર્યો છે. અત્રે એ પણ ખાસ નોંધનીય છે કે વારલી આર્ટને મહેંદી સ્વરૂપે સૌ પ્રથમ નિમિષાબેને જ પ્રસ્તુત કર્યું હતું. અમેરિકા, લંડન તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઇનોવેટિવ કોન્સેપ્ટને લોકોની ખૂબ જ પ્રશંસા મેળવી હતી. વિચાર એવો હતો કે એક હાથ પર રામાયણનો પ્રસંગ, એક હાથ પર ચોપાઈ, એ પ્રસંગને આધારિત ચોપાઈ, અને એ જેટલા પણ આપણે કરીએ એટલી અલગ અલગ બહેનોના હાથ પર આપણે હું ક્રિએટ કરું, અને સાથે વારલી આર્ટ, વારલી ફોક આર્ટ મારું ખૂબ જ પ્રિય છે એટલે, અને મેં વર્ષોથી પાયણિયર કર્યું છે આ ફિલ્ડમાં, મહેંદીમાં. એટલે મહેંદીમાં વારલી આર્ટ સ્વરૂપે જે પણ આ ચિત્રો છે, સ્ટોરીઝ છે, એ ક્રિએટ કર્યા. એટલે 51 રામાયણના પ્રસંગો, 51 ચોપાઈ, 51 બહેનાના હાથ પર વારલી સ્વરૂપે મહેંદી સાથે અમે અંકિત કર્યા. અને આજે કહેતા ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે એ કરેલો એક પ્રયાસ આજે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી ચૂક્યો છે. એશિયા બુક ઓફ રેકોર્ડ્સ એ એશિયાના પ્રતિભાને ઓળખવા માટેનું પ્લેટફોર્મ છે. તેમાં કલ્ચર, ક્રિએટિવ, ટેકનોલોજી, મેમોરિયલ સ્કિલ, શારીરિક સિદ્ધિ, યુવા વગેરે જેવી અલગ અલગ શ્રેણીઓમાં વ્યક્તિઓની અનન્ય પ્રતિભા અને જુસ્સાને શોધીને તેમને સન્માનિત કરવામાં આવે છે.